દર્શક મિત્રો, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કરીના ચાર આજના મુખ્ય સમાચાર ઉપર. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, જો સાવરકરે દેશના પહેલા પ્રધાનમંત્રી હોત તો પાકિસ્તાનનો જન્મ જ ન થાત. ભારતની સલામતી સાથે કોઈ સમાધાન નહીં કરાય, અમિત શાહનું નિવેદન. દૂધસાગર ડેરીની પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ. ટેકનો સ્પાર્ક સિરીઝ લોન્ચ કરી. હવે જોઈએ સમાચાર વિગતવાર. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, જો સાવરકર દેશના પહેલા પ્રધાનમંત્રી હોત તો પાકિસ્તાનનો જન્મ જ ન થાત. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે મુંબઈમાં વિનાયક દામોદર સાવરકરને ભારત રત્ન આપવાની માંગ કરી છે. તેઓએ કહ્યું કે જો તેઓ દેશના પ્રથમ પ્રધાનમંત્રી હોત તો પાકિસ્તાન ક્યારેય અસ્તિત્વમાં આવત જ નહીં. તેઓએ એમ પણ કહ્યું કે આપણે ગાંધી અને નહેરુના કામોને નજરઅંદાજ ન કરવા જોઈએ. એ કહેવું યોગ્ય છે કે મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુએ દેશ માટે યોગદાન આપ્યું છે, પરંતુ એનો અર્થ એ નથી કે કોઈ બીજાએ દેશના વિકાસમાં યોગદાન આપ્યું નથી. ઠાકરેએ વીર સાવરકરની બાયોગ્રાફી ઇકોસ ફ્રોમ એ ફોરગોટન પાસ્ટના વિમોચન ઉપર કહ્યું કે અમારી સરકાર આજે હિન્દુત્વની સરકાર છે અને હું વીર સાવરકર માટે ભારત રત્નની માંગ કરું છું. ભારતની સલામતી સાથે કોઈ સમાધાન નહીં થાય, અમિત શાહનું નિવેદન. મોદી સરકાર ભારતની સલામતી સાથે કોઈ સમાધાન નહીં કરે અને દેશ પર હુમલો કરનારાઓ સામે આકરા પગલાં ભરવા માટે કેન્દ્ર સરકાર તૈયાર છે, તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે જણાવ્યું હતું. શાહે ખાતરીપૂર્વક કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં 5 ઓગસ્ટે કલમ 370 નાબૂદ કરાયા બાદ પરિસ્થિતિ ઘણી શાંતિપૂર્ણ છે. અમિત શાહે દાવો કર્યો હતો કે જમ્મુ અને કાશ્મીરમાં 5 ઓગસ્ટે કલમ 370 નાબૂદ કરાયા બાદ એક પણ ગોળી ચલાવાઈ નથી અને ગોળીબારમાં એક પણ વ્યક્તિનું મોત પણ નિપજ્યું નથી. દૂધસાગર ડેરીની પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ. મહેસાણાની દૂધસાગર ડેરીએ પ્લાસ્ટિક મુક્ત અનોખી પહેલ શરૂ કરી છે, જેમાં કોઈ ગ્રાહક દૂધસાગરના દૂધની ખાલી 100 થેલી પાછી આપે તો તેની સામે નવી 1 દૂધની થેલી મળશે. જ્યારે 50 થેલી આપશો તો તમને 1 છાશની થેલી મળશે. જેના કારણે લોકો પ્લાસ્ટિકની થેલીઓ જેમ તેમ ફેંકશે નહીં. આ અનોખી પહેલથી પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને પણ વેગ મળશે. આ અંગે ગ્રાહકોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે. ગ્રાહકો માની રહ્યા છે કે આ અનોખી પહેલથી લોકો પ્લાસ્ટિકની થેલી જેમ તેમ નહીં ફેંકે. ગ્રાહકોમાં ઉત્સાહ છે કે અમે રોજ થેલી લઈએ છીએ તો થોડા જ દિવસોમાં અમારી પાસે 50 થી 100 થેલીઓ ભેગી થાય છે, તો અમને આ પહેલનો લાભ મળશે અને અમે પ્લાસ્ટિકની થેલી તેમને પાછી આપીશું. ટેકનો સ્પાર્ક સિરીઝ કરી લોન્ચ. તહેવારોની મોસમમાં અગ્રણી સ્માર્ટફોન બ્રાન્ડ ટેકનો ઓલ ન્યૂ સ્પાર્ક સિરીઝના લોન્ચ સાથે ગ્રાહકોને આકર્ષી રહી છે, જેમાં ટેકનો સ્પાર્ક ગો, ટેકનો સ્પાર્ક 4 એર અને ટેકનો સ્પાર્ક 4નો સમાવેશ થાય છે. આ સિરીઝ ભારતીય ગ્રાહકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાઈ છે તથા વિકસાવવામાં પણ આવી છે. ભારત મહત્વપૂર્ણ માર્કેટ છે, જ્યાં લાખો ગ્રાહકોનો 1/4 હિસ્સો તેમનો પ્રથમ સ્માર્ટફોન ખરીદે છે. ભારતમાં ટેકનો સ્પાર્ક 4ના લોન્ચ અંગે પ્રતિક્રિયા આપતા ટ્રાન્ઝિયમ ઇન્ડિયાના સીઈઓ શ્રી અરિજિત તાલાપત્રએ જણાવ્યું હતું કે અમે અમારા વિસ્તૃત પ્રોડક્ટ પોર્ટફોલિયો સાથે અમારા વૈવિધ્યસભર ગ્રાહકોના આધાર પ્રત્યે કટિબદ્ધ છીએ, તેમજ ભારતમાં ટેકનો સ્પાર્ક 4ના લોન્ચ ઇન્ડિયા ફર્સ્ટ વલણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો પૂરાવો છે. અમને ટેકનો કા જર્ની યહીં સે શરૂ કિયા થા. ગુજરાત બહોત બડા સ્માર્ટફોન કા માર્કેટ હે, હમને યહીં સે શરૂ કિયા થા ટેકનો કા જર્ની. और स्मार्टफोन के लिए भी महाराष्ट्र गुजरात सबसे बड़े मार्केट्स हैं. हमारा जर्नी यहाँ से, हम वी आर वेरी लकी कि गुजरात हमारे लिए लकी मार्केट रहा है. नवरात्रे शुरू हो रहे हैं तो हम उसको ध्यान में रखते हुए, फेस्टिवल पीरियड को ध्यान में रखते हुए हमने गुजरात से शुरू किया. टारगेट ऑडियंस ये जो फ़ोन है ये 5000 से 9000 के बीच में है, जो हमारे 3 मॉडल हैं. तो हम मास पे काम करना चाहते हैं. हमारे लिए यंग यूथ, क्योंकि इंडिया का 65% पॉपुलेशन 30 साल के नीचे है, तो यूथ हमारा टारगेट ऑडियंस है और उसको दिमाग में रखते हुए हमने ये समझा. હવે કરીએ નજર આજના હવામાન પર. આજનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું અને આજનું લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હું રિક્તિશા ફરી મળીશ આવતીકાલે આજ સમયે ફક્ત મેટ્રો ન્યૂઝ પર. આભાર.